नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 9 ना गुजराती विषयना एकम 5 तू तारा दिलनो दीवो काव्यनी समझूती मेळवीशुं। तू तारा दिलनो दीवो काव्यना कवि भोगीलाल गांधी छे। तू तारा दिलनो दीवो काव्यनो साहित्य प्रकार उर्मी काव्य छे। काव्यनी समझूती मेळवता पहेला आपणे काव्यना कवि एवा भोगीलाल गांधीनो परिचय मेळवीशुं। भोगीलाल गांधीनो परिचय आ मुजब छे। भोगीलाल चुनीलाल गांधीनुं उपनाम उपवासी छे। तेओ अरवल्ली जिल्लाना मोडासाना वतनी हता। जेलवास दरमियान मार्क्सवादी साहित्यनुं वाचन तेमणे करेलुं, तेमज गुजरात प्रगतिशील लेखक मंडळनुं संचालन पण तेमणे कर्युं हतुं। विश्व मानव मासिकनું સંપાદન દીર્ઘકાળ સુધી તેમણે કરેલું છે। જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન એ તેમનું મહત્વનું પ્રદાન છે। કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના 80 જેટલા પુસ્તકો એમણે આપ્યા છે। કાવ્યની વાત કરીએ તો તું તારા દિલનો દીવો કાવ્યમાં આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત છે, એટલે કે વાત કરી છે। જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે, એમ મનુષ્યએ પણ પોતાના બળે જ આગળ વધવાનું છે। ભીતર રહેલી શક્તિઓના બળે આગળ વધે છે તે જ સાચો પ્રકાશ પાથરી શકે છે। પારકા પાસેથી લીધેલું તેજ કે મદદ આપણા માટે ઉપયોગી નીવડતા નથી। પારકું તો ખૂટી જાય છે, ખરું તેજ આપણી ભીતર છે, તેમાંથી જ ખરી રંગમાયા પ્રગટે છે। આપમાં ભલે સૂરજચંદ્રનું ભરપૂર તેજ હોય, આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારકું તેજ આપણા ખપનું નથી, એટલે કે ઉપયોગનું નથી। કવિએ પોતાની ભીતરની શક્તિઓને ઓળખવા અને પ્રગટાવવા પર ભાર મૂક્યો છે। આ કાવ્ય પ્રહલાદ પારેખના આપણે ભરોસે કાવ્ય સાથે સરખાવવા જેવું છે। કાવ્યની સમજૂતી આ મુજબ છે। તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા, રખે કદી તું ઉછીના લે તો પારકા તેજને છાયા, એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા। ઓરે ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થાને, તું તારા દિલનો દીવો થાને। દિલ એટલે હૃદય, અંતર, ભાયા એટલે ભાઈ, ઉછીનું એટલે ઉધાર, પારકા એટલે અન્ય, તેજ એટલે પ્રકાશ, છાયા એટલે છાંયડો, આશરો કે રક્ષણ। આ પંક્તિઓમાં કવિ કહે છે કે ઓ ભાઈ, તું તારા દિલનો દીવો થા, તું તારો પોતાનો જ ઉધારક બન, પારકા તેજ અને છાયા છે એ તું ક્યારે પણ ઉછીના ન લેજે, કારણ કે એ ઉછીના લીધેલા તેજ અને છાયા ખૂટી જશે, ફક્ત પડછાયા રહી જશે, તને કંઈ જ નહીં મળે। કોળિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા, નાની સી સડી અડી ન અડી પ્રગટ સે રંગમાયા, ઓરે ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થાને। કોળિયું એટલે માટીનો દીવો, સડી એટલે લાંબો પાતળો ટુકડો। કવિ કહે છે કે તારું કોળિયું કાચી માટીનું છે, તેમાં તેલ અને દિવેલ છુપાયા છે, એને નાની સડી અડી કે ન અડી તરત જ એ પ્રગટી જશે, માટે ઓ ભાઈ, તું તારા દિલનો દીવો થા, તું જ તારો ઉધારક થા। આભમાં સૂરજ ચંદ્રને તારા મોટા મોટા તેજ રાયા, આતમનો તારો દીવો પેટાવવા તુંવિણ સર્વ પરાયા, ઓરે ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થાને। આપ એટલે આકાશ, ચંદ્ર એટલે શશી કે મયંક, તેજરાયા શબ્દ પણ તારાઓ માટે જ વાપરેલું છે। આતમ એટલે આત્મા, એ તળપદો શબ્દ છે। વીણ એટલે વીના, એ પણ તળપદો શબ્દ છે। સર્વ એટલે બધા, પરાયા એટલે પારકા કે અન્ય। આ પંક્તિઓમાં કવિ કહે છે કે આભમાં સૂરજ ચંદ્ર અને મોટા મોટા તારાઓ છે, પરંતુ
તારા આત્માનો દીવો પેટાવવા માટે તારા વગર તારા વિના બધા જ પરાયા છે. માટે ઓ ભાઈ, તું તારા દિલનો દીવો થા, તું જ તારો ઉદ્ધારક થા. અહીં આપણી તું તારા દિલનો દીવો થા કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા, ઓરે ઓરે ઓ ભાયા. રખે કદી તું ઉછી ના લે તો પાર કા તેજ ને છાયા, એરે ઉછી ના ખૂટી જશે રહી જશે પડ છાયા, રહી જશે પડ છાયા. તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા, ઓરે ઓરે ઓ ભાયા. કોડી ઉતારું કાચી માટીનું તેલ દેવે પ્રગટ શેરંગ માયા, પ્રગટ શેરંગ માયા. તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા, ઓરે ઓરે ઓ ભાયા. આભમાં સૂરજ ચંદ્રને તારા મોટા